लड़कों का मुद्दों से स्वाभाविक विदेह होता ही है, और फिर जब माता पिता का यह रंग देखते हो तो वह बूढ़ी काकी को और सताया करते थे। लड़कों को बूढ़ों से स्वाभाविक विदेह होता है, लड़को ले नाना नाना छोकरा हो इन्हें तो वृद्धो भी हमेशा ने माने विदेह विदेह के अलग प्रकार ने तो एना विचारों के अलग है जो एना विचारों जुदा जो वृद्ध मानस हो अने युवा मानस हो। और फिर जब अने पाछा जाए माता पिता का यह रंग देखते हैं अने माता पिता नो आ रंग जुए छे जे बुद्धिलाल नो आ रंग जुए अने बुद्धिलाल की पत्नी नो जुए छे तो वे बुद्धि काकी को और सताया करते थे। तोता ये बुद्धि काकी ने एना थी पण वधारे सतावा लागे छे। कोई चुटकी काटकर भगाड़े कोई चुटकी काटे तो कोई चप्पी वगाड़े बुद्धि काकी ने जे गाल वाटी निकलो कोई उन पर पानी पूरी कर देता था अने कोई एना पर पानी पूरी એટલે પાણી ને ઉડાડે છે। काकी चीख मार पर रोती थी अने काकी से चीख मारी एकदम चिल्ला एकदम जोर जोर थी रोवा लागी, परंतु यह बात प्रसिद्ध थी कि वे केवल खाने के लिए रोती है। परंतु आ बात एक प्रसिद्ध थी गई हती के रोवे छे तो केवा माटे रोवे छे तो फक्त ने फक्त जमवा माटे रोवे छे कारण के एने जमवानो पूरो મળતો નથી એટલે એ રોવા લાગે છે। अतएव उनके संता और आत्मनाद पर कोई ध्यान नहीं देता था, अतएव एथी एनो संता संता એટલે ના જે વિચારો હતા પોતાને જે દુખ હતું એ દુખ અને આંતરના આંતરના એટલે દુખ ભરેલી એ દુખ ભરેલી ચીક નાખતા પણ એની સામે કોઈ જોતું નહીં કારણ કે બધાને ખ્યાલ જ આવી ગયો હતો કે બુદ્ધિ કાકી છે એ આ રીતના કરે છે। संपूर्ण परिवार में यदि काकी से किसी का अनुराग था तो वह बुद्धिमान की छोटी लड़की लाली। संपूर्ण परिवार में आखा परिवार में बुद्धि बुद्धि लाली जो आपको परिवार है तो ये आखा परिवार के अंदर जो बुद्धि काकी साथ है कोई ने लागणी होय तो ये लागणी कोनी हती तो के बुद्धि रानी एक नानकडी दीकरी हती जेनु नाम हतुं लाली एनो हतो। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबेना बुढ़ी काकी के पास बैठकर खाया करती थी। लाडली अपने दोनों भाइयों के डर से लाडली हती एक पोताना बन्ने भाइयों हता बुद्धिराम ना बे दीकरा हता एना थी डर थी एटले के डरी अने अपने हिस्से की मिठाई एटले पोताना भागनी जे मिठाई होय या बचेना बचेना એટલે ખાવાનું જે ભોજન હતું એ બુઢી કાકી કે પાસ બેઠકર ખાયા કરતી બુઢી કાકીની બાજુમાં બેસી અને ખાતી યહી ઉનકા રક્ષાગાર થા અને આ જેનું રક્ષણ હતું। ઓર અધ્યવી કાકી કી શરમ ઉનકી લોલુપતા કે કારણ મહેંગી પડતી હતી તથા ભી ભાઈઓ કે અન્યાય કી તુલના મે કઈ સુલભ થી। ઓર અધ્યવી છતાં કાકી કી શરમ ઉનકી લોલુપતા काकी को चलन था ए एनी लोलुपता थी लोलुपता थी એટલે લંગડાપણા થી એકદમ અલગ હતા એની લોલુપતા થી અલગ માનવામાં આવતા હતા છતાં પણ શું હતું તો કે ચરણ ઉનકી લોલુપતા કે કારણ મહેંગી પડતી હતી તથ્યપિ ભાઈઓ કે અન્યાય ઉનકા રક્ષા કરતા છતાં પણ ભાઈઓ ને જે અન્યાય હતો એના રક્ષણ એક રક્ષણ કરવા માટેનું સ્થળ હતું ભાઈઓના અન્યાય ઓર અધ્યક્ષ કાકી કી શરણ ઇસી સ્વાર્થ મુકાલ કુલતાને ઉન દોનો મે સાનુભૂતિ કા આરોપણ કર દિયા છે અને આજ સ્વાર્થ અનુકૂળતા આજ સ્વાર્થની જે અનુકૂળતા હતી એને કારણે થઈ અને જઈને સાનુભૂતિમાં આરોપણ થઈ ગયો જો આ ભાઈઓ એની સાથે અન્યાય કરતા હતા કેની સાથે તો કે લાડલી સાથે તો લાડલી છે એ પોતાના રક્ષણ માટે પોતાનું રક્ષણ કરવું માનવામાં માનતી તો કે બુદ્ધિ કાકી કારણ કે બુદ્ધિ કાકીની પાસે કોઈ વ્યક્તિ જતા નહીં અને જ્યારે લાડલીના હાથમાં કોઈ મીઠાઈ આવે કે કોઈ વસ્તુ આવે ત્યારે લાડલી છે મીઠાઈ કે વસ્તુ લઈ અને બુદ્ધિ કાકીના ચરણમાં બેસી જાય કારણ કે બુદ્ધિ કાકીની પાસે કોઈ ના હોય અને લાડલી હતી એ પોતાના બંને ભાઈઓથી ડરતી હતી એટલે ત્યાં સંતાઈ છે બુદ્ધિ કાકીની પાસે એટલે ત્યાં એના ભાઈઓ આવતા નહીં અને આ કારણે થઈને આ વસ્તુને કારણે થઈને બંનેની અંદર સ્વાર્થ અનુકાલિતાથી
सहानुभूति थी गई। रात का समय था, एक वक्त रात का समय था। बुद्धिलाल के द्वार पर सेहने वज्र थी, बुद्धिलाल द्वार पर बुद्धिलाल दरवाजा पास सेहना एक शरणाए वागी रही थी और गांव के बच्चों का झुंड विस्मय पूर्ण नेत्र से गाने का रसास्वाद कर रहा था। अने गांव के बच्चों का झुंड એટલે ગામના છોકરાઓ હતા એને ઝુંડ ગામના છોકરાઓ ભેગા થઈ અને એનું એક મોટું બધું ઝુંડ હતું એ ઝુંડ વિસ્મયતાપૂર્ણ નેત્ર છે ગાને કા રસાસ્વાદ એટલે વિસ્મયતાથી જોઈ અને આ ગીતનું એક ગીતનો રસાસ્વાદ એનો આનંદ માણી રહ્યા। આજ બુદ્ધિરામને બડે લડકે મુખરામ કા તિલક આયા હતા અને આજ બુદ્ધિરામને બડે લડકે બુદ્ધિરામ જે મોટો છોકરો હતો એનો મુખરામ કા તિલક આયા હતા એટલે એને તિલક કરવાનો હતો। યહી યહ ઉસી કા ઉત્સવ હતા અને આ એનો ઉત્સવ હતો એટલે તિલક એટલે કદાચ એમ હોય કે એને જનોઈ પહેરાવવાની હશે અને આ એનો ઉત્સવ મનાવતા હતા। ઘર કે ભીતર સ્ત્રીયા ગા રહી હતી ઉપર રૂપા મહેમાનો કે લીએ ભોજન કે પ્રબંધને વ્યસ્ત હતી। ઘર કે ભીતર એટલે ઘરની અંદર સ્ત્રીઓ હતી એ ગીત ગાઈ રહી હતી અને રૂપા જે બુદ્ધિરામની પત્ની હતી એ મહેમાનો કે લીએ ભોજન કે પ્રબંધ વ્યસ્ત હતી એ મહેમાનો માટે ભોજનનો પ્રબંધ કરી રહી હતી કે મહેમાનોને શું ખવડાવવું અને શું નહીં કેવી રીતનું ભોજન આપવું એનો બધો તે પ્રબંધ કરી રહી હતી। ભટ્યો પર કડાઈ ચડી હતી અને ભટ્યો એટલે ભઠ્ઠી ભઠ્ઠી ઉપર કે ચૂલા ઉપર કડાઈ અને મોટા મોટા વાસણો ચડાવવામાં આવ્યા હતા। એકમાં પુડિયા કચોડિયા નીકળ રહી હતી, એક જે કડાઈ હતી એ કડાઈની અંદર શું નીકળતું હતું તો પુડિયા યા કચોડિયા નીકળ રહી હતી એમાં પૂરી કે કચોરી તરી રહ્યા હતા। એક બળે તપેલીને મસાલેદાર સબ્જી પકડી હતી અને એક મોટું તપેલીમાં તે મોટો ટોપ હતો એ ટોપની અંદર એકદમ રસદાર મસાલેદાર સબ્જી એટલે શાક બની રહ્યું હતું એમાં પાકી રહ્યું હતું કે આ શાક પાકી જાય એટલે બધાને ખવડાવું। ઘી પર મસાલોની સુગંધ ચારો પર ફેલી ચૂકી હતી અને ઘી અને મસાલાની સુગંધ ચારે તરફ ફેલાયેલી હતી કારણ કે મીઠાઈ પણ બનાવવામાં આવતી હતી અને મીઠાઈની અંદર ઘી નાખવામાં આવેલું હતું એટલે ઘીની સુગંધ અને બીજા ઘણા બધા એવા સુગંધીદાર મસાલાઓ નાખેલા હતા કે જે મસાલાઓ ચારે બાજુ ફેલાઈ ગયેલા હતા। શા માટે તો કે જે બુદ્ધિરામનો મોટો છોકરો મુખરામ હતો એનું તિલક કરવાનું હતું અને ત્યાં મહેમાનો આવેલા હતા એ મહેમાનોને જમાડવાના હતા એટલે સરસ મજાની રસોઈ બનાવી રહ્યા હતા। બુઢી કાકી આપણી કોઠરીને બેઠી ઉભી હતી અને બુઢી કાકી હતી એ તો પોતાની કોઠરી એટલે પોતાની જે ઓરડી હતી એ ઓરડીની અંદર બેઠેલી હતી। વા સુગંધ એને બેચેન કર રહી હતી અને આ સુગંધ એને આવતી હતી તો આ સુગંધ એના માટે બેચેન બનાવી રહી હતી કે આ સાની સુગંધ છે આ શા માટે આવતી એને ખાવાની કોશિશ કરતા હતા એ ખાવા માટે જતા હતા। વે મનની મન સોચ રહી હતી એટલી દેર હો ગઈ કોઈ ભોજન મનમાં પોતે વિચારી રહી હતી કે આવી સરસ મજાની સુગંધ આવે છે આવી સરસ મજાની સુગંધ ક્યારની આવી રહી છે હું તો ક્યારની સાંભળી રહી છું તો છતાં પણ હજી કોઈ મારા માટે કે ભોજન લઈને આવ્યું નહીં। માલુમ હોતા હે સબ લોગ ભોજન કર ચુકે અને હવે તો મને એમ છે કે એવું પણ વિચાર આવે છે કે દરેક વ્યક્તિએ ભોજન કરી લીધું છે બધા વ્યક્તિએ જમી લીધું છે। યહ સોચકર અને રોના આયા પણ આ સાંભળી કે આ વિચાર કરી અને એને રોવું આવી ગયું પોતે રોવા લાગી પરંતુ અપશુકનને ડર છે જે રો ન શકે પરંતુ પોતાને એવું હતું કે જો હું રડીશ તો અપશુકન થશે તો ખરાબ થશે તો ખોટું લાગશે એટલે અપશુકનના ડરથી પોતે શું કર્યું તો કે રોઈ નહીં પોતે રોવા ન લાગ્યું। બુઢી કાકીની કલ્પનામાં પુરીઓની તસવીર નાચને લગી અને બુઢી કાકીની જે કલ્પના હતી પોતે કલ્પના કરેલી હતી કે મને એ પૂરી ખાવા મળશે આજે કેવી સરસ મજાની હશે અને એની સાથે ચિત્ર ઉછળી આવ્યું અને પોતે નાચવા લાગ્યા કે આવું સરસ ભોજન મળશે ખૂબ લાલ લાલ ફૂલી ફૂલી નરમ નરમ અને આ પૂરી છે એ તો ઘણી બધી લાલ લાલ ઘણી નરમ અને ઘણી કે ફૂલેલી હશે એકદમ નરમ આવી પૂરી કે ખાવા મળશે। કચોડી અમે આજવાય और इलायची की महक आ रही होगी और कचौड़िया के अंदर तो आ
આજવાઈન, આજવાઈન એટલે આજમા, અને ઇલાયચી એટલે એલચી. આ બંનેની એક મહેક એટલે સુગંધ પણ આવી રહી હશે, કે કેવી ખાવાની મજા આવશે. એક પૂરી મિલતી તો જરા હાથ લેકર દેખતી, એક પૂરી જો મને મળી જાય ને એને હું હાથ હટાવીને જોઈ લઉં તો એમાં કેવી મજા આવે છે. ક્યું ના ચલકર કહા કડા કે સામે જ બેઠું, ક્યું ના એટલે શા માટે, જે હું ચાલી અને કડાઈની બાજુમાં જઈને બેસી જાઉં જેથી કરીને મને ખાવા મળે. ઈસ પ્રકાર નિર્ણય કરતી બુઢી કાકી ઈકુડે બેઠકર હાથો કે બલ સરકતી હોય વળી કઢાય છે ચોખટ છે ઉતરી પર ધીરે ધીરે રેખતી હોવી કડા કે પાસ આ બેઠી. ઈસી પ્રકાર આ પ્રકાર પોતે નિર્ણય કરી લીધો કે ચાલો કે હું ત્યાં જઈને બેસી જાઉં એક મોટી કઢાઈ પાસે. એટલે એ પ્રકારનો નિર્ણય કરી બુઢી કાકી ઈકુડે બેઠકર હાથો કે બલ ઈકુડે એટલે ઊભી થઈ અને પોતાના હાથના જોડથી સરક પોતાના હાથના જોડથી નીચે ઉતરતી કઠણાઈ છે ચોખટ છે ઉતરે કઠણાઈથી પોતે ચોખટ ચોખટ એટલે ખાટલો પોતાના ખાટલા ઉપરથી નીચે ઉતરી પણ ધીરે ધીરે રેખતી હોય અને ધીમે ધીમે પોતે ઘસરતી ઘસરતી કઢાઈ કે પાસ આ બેઠી કઢાઈની બાજુમાં જઈને બેસી ગઈ. यहाँ आने पर उन्हें इतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले के सम्मुख बैठने में होता है. यहाँ आने पर अहीं आवा में उन्हें उतना ही धैर्य हुआ अने एटलो धैर्य राखे जितना भूखे कुत्ते को जे रीते भूखो कूतो एटले जे जेने भूख लागेली होय जे कूतराने भूख लागेली होय अने खाने वाले के सम्मुख बैठने में होता है. કોઈ ખાતો હોય એ વ્યક્તિની સામે જઈને બેસી જાય ભૂખો કૂતરો હોય એ રીતે બુઢી કાકીને પણ એવું જ લાગ્યું કે હું ભૂખી છું અને જે સામે વ્યક્તિ છે એ ધરાય ધરાય અને ખાઈ રહ્યું છે એ વ્યક્તિની સામે હું જઈને બેસું. એટલે અહીં બુઢી કાકી હતી એ જે બુદ્ધિરામના મોટા છોકરા મુખરામનું તિલક હતું એના માટે જે ભોજન બની રહ્યું હતું જે મીઠાઈઓ બની રહી હતી એ મીઠાઈઓના સુગંધથી બુઢી કાકીના મોઢામાં પાણી આવ્યું કે મને આવું ખાવાનું મળી જાય તો સારું આવું ખાવાનું મળે તો સારું. અને બુઢી કાકી હતી એ ધીમે ધીમે પોતાના ખાટલા ઉપરથી નીચે ઉતરી અને સરકતી સરકતી એ કડાઈની પાસે પહોંચી. કારણ કે એને નિર્ણય કરેલો હતો કે હું કડાઈની પાસે જઈ અને બેસું એટલે મને પણ ખાવા મળશે. ત્યારે બુઢી કાકી માટે પ્રેમચંદજી ઉપમા આપે છે કે જેમ કોઈ માણસ ભોજન લેતો હોય અને ભોજન લેતા માણસની સામે જ્યારે કોઈ ભૂખ્યો કૂતરો આવે અને એની સામે બેસી અને એને એકદમ ધૈર્યથી જોવે કે આ માણસ જ્યારે જમી લે ત્યારે મને ખાવાનું નાખશે કે એ માણસ જેમાં હોય છે મને જમવાનું આપશે વધે એમ ધૈર્યથી પોતે એની સામે બેસી લે અને એમાંથી લેવાની કોશિશ ન કરે. એ જ રીતે બુઢી કાકી પણ એ કડાઈની સામે જઈને બેસી ગઈ કે દરેક વ્યક્તિઓ ભોજન કરી લે કે દરેક વ્યક્તિઓ જમી લે એના પછી એમાંથી જે વધ્યું ઘટ્યું હશે એ સારું ભોજન મને આપવામાં આવશે એવા વિચારથી પોતે એ કડાઈની સામે બેસી રહે છે.